ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે એકદમ મસ્ત, આજે બહાર જેવી જ એકદમ મસ્ત તવા પાઉંભાજી બનાવવાના છીએ. એકદમ શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો એકદમ મસ્ત શાક આવતું હોય છે. તો આજે આપણે તવા પાઉંભાજી બનાવશું એકદમ બહાર જેવી. તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, તો આપણે 3 મોટા બટેટા લીધા છે. હવે એની અંદર આપણે નાખશું 1 ગાજર છે, એને મેં છાલ ઉતારી અને ઝીણું કાપી લીધું છે, અને નાખશું આમાં આપણે ફ્લાવર. ફ્રેન્ડ્સ, પાઉંભાજીમાં ફ્લાવર અને બટેટા અને વટાણા જ યુઝ થતા હોય છે. મેં ગાજર લીધા છે. તમારે રીંગણું નાખવું હોય તો તમે આમાં રીંગણું પણ નાખી શકો છો. આપણે ફ્લાવર લીધું છે, હવે આપણે વટાણા લેશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આની પાણી નાખી અને સીટી મારી દઈશું. આપણું તેલ આવી ગયું છે, એની અંદર આપણે નાખશું હળદર અને થોડી નાખશું હિંગ. હવે આપણું આ આપણે જે બાફેલું એ બધું સ્મેશ કરીને સ્મેશ કરી લીધું છે, એ બધું આપણે આમાં નાખી દઈશું. આની અંદર આપણે નાખશું સ્વાદ પ્રમાણેનો મગ અને નાખશું પાઉંભાજીનો મસાલો. ફ્રેન્ડ્સ, આ એક પહેલો વઘાર છે, પછી આના પછી એક વઘાર આપણે તવાની અંદર કરશું. આપણે તવા પાઉંભાજી બનાવી રહ્યા છીએ એટલે તમે ઘણીવાર લારી ઉપર જતા હોય તો એ લોકો આવી રીતના બનાવીને રાખી દેતા હોય છે, પછી આપણે જેમ જોઈએ એમ એ લોકો આપણે તવામાં ભાજી બનાવીને આપતા હોય છે. તો સેમ આ જ બેટર આવી જ રીતના એ લોકો બનાવતા હોય છે. ફ્રેન્ડ્સ, આ કમ્પ્લીટ છે. હવે આપણે તવા ઉપર ભાજીનો વઘાર કરશું. ફ્રેન્ડ્સ, આપણી લોઢી એકદમ તૈયાર છે. હવે એમાં આપણે નાખશું પહેલા તેલ. તેલ નાખશું. હવે આની અંદર નાખશું આપણે બટર. ફ્રેન્ડ્સ, એકલું બટર નાખશું તો બટર બરી જવાની શક્યતા રહે, એટલે તેલ ને બટર મિક્સ કરીએ તો વાંધો ના આવે. હવે આપણે આને થવા દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણું બટર થવાયું છે એકદમ મસ્ત. હવે આમાં આપણે નાખશું થોડી હિંગ અને નાખશું આમાં એકદમ ચોપ કરેલા ઝીણા સુધારેલા એકદમ ઝીણા સુધારેલા કાંદા નાખશું આપણે. ચોપ કરેલા એકદમ કેપ્સિકમ આદુ લસણની પેસ્ટ છે એકદમ એ નાખશું. ગ્રીન મરચાની પેસ્ટ આપણે સાતરશું. ફ્રેન્ડ્સ, આને એકદમ મસ્ત આપણે આને પતલાવર દઈશું. ફ્રેન્ડ્સ, તમારી પાસે મોટી લોઢી ના હોય એટલે મોટો તવો અથવા તો લોઢી ના હોય તો તમે આવી જ રીતના લોયામાં પણ કરી શકો છો. પણ ફ્રેન્ડ્સ, આ તવાનો જે ટેસ્ટ આવે છે ભાજીમાં એક અલગ જ આવતો હોય છે. આવી રીતના થોડી થોડી બનાવી અને પ્લેટમાં બધાને આપતી જવાની, સર્વ કરતી જવાની. ફ્રેન્ડ્સ, બહુ મજા આવે છે તવા પાઉંભાજી ખાવાની. અને હવે આપણે સાતરશું. હવે આમાં નાખશું આપણે
ટમેટા, એકદમ ચોપ કરેલા ટમેટા લીધા છે, અને એકદમ ખમણેલું બીટ છે. ફ્રેન્ડ્સ, બીટથી ભાજીનો કલર એકદમ મસ્ત આવશે. હવે આમાં નાખશું આપણે થોડું મીઠું. મીઠું નાખવાથી ટમેટા એકદમ ફટાફટ સકળાઈ જશે, એકદમ ગળી જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બીટ નાખવાથી કેટલો મસ્ત કલર આવ્યો છે. હવે આપણે ટમેટાને સતળાવા દઈશું. ફ્રેન્ડ્સ, આ સ્મેશરથી પણ તમે કરશો તો પણ એકદમ મસ્ત ટમેટા એકદમ મસ્ત ગળી જશે ફટાફટ. તેલ છૂટવા માંડે ફ્રેન્ડ, એટલે તમે સમજવાનું કે આપણે ટમેટા એકદમ ગળી ગયા છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો બીટ નાખવાથી એકદમ કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણા ટમેટા એકદમ સતળાઈ ગયા છે, એની અંદર આપણે નાખશું સ્વાદ પ્રમાણે લાલ મરચું. મીઠું તો આપણે નાખ્યું જ છે. થોડું નાખશું ધાણા જીરું, હળદર નાખશું, પાઉંભાજી મસાલો નાખશું, અને મસાલાને બધું મિક્સ કરી લઈશું પહેલાં. ફ્રેન્ડ્સ, આપણો મસાલો એકદમ સકળાઈ ગયો છે. હવે જે આપણે વેજીટેબલનો વઘાર કરેલો એ આપણે આમાં વેજીટેબલ નાખશું. ફ્રેન્ડ્સ, બહાર બધા આવી જ રીતના બનાવતા હોય છે. તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ, આર્ટિફિશિયલ કલર નાખવાની કંઈ જરૂર નથી. આપણે બીટ નાખવાથી ભાજીનો કલર એકદમ બહાર જેવો જ આવ્યો છે. ફ્રેન્ડ્સ, આ તવા ભાજી એકદમ મસ્ત લાગે છે. ફ્રેન્ડ્સ, તમે બનાવજો, અને સાથે સાથે મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરવામાં કંઈ જ પૈસા પડતા નથી, ફ્રીમાં થઈ જાય છે. એટલે ફ્રેન્ડ્સ, ફ્રીમાં જે થતું હોય એ આપણે પહેલાં કરાય, એટલે ફ્રીમાં પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. તો તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત બહાર જેવી જ તવા ભાજી તૈયાર છે. બીટ નાખવાથી એકદમ મસ્ત કલર આવ્યો છે. એકદમ મસ્ત સુગંધ આવી રહી છે. ફ્રેન્ડ્સ, તમે પાંવ જોઈ શકો છો કે અમારા સુરતમાં આવા સ્પેશિયલ પાઉંભાજીના પાંવ મળે છે, એ લીધા છે. એને મેં વચ્ચેથી કટ કરી નાખ્યા છે. હવે આમાં આપણે બટર ચોપડશું. ચોપડી દીધું છે અને આપણે અહીંયા શેકી લઈશું. ફ્રેન્ડ્સ, તવા ભાજી છે એટલે મોસ્ટલી આમાં સર્વ થાય તો ખાવાની તો કોઈ ઓર જ મજા આવે. આની અંદર આપણે ધાણા ભાજી નાખશું. ફ્રેન્ડ્સ, પાઉંને ભાજીનો જે તાવીથો હોય એનાથી આવી રીતના થોડી થોડી ભાજી લગાડી દેવાની. ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત પાઉં લાગે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત પાઉં. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આપણી તવા ભાજી એકદમ મસ્ત તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમે પણ બનાવજો. એકદમ શિયાળાની સિઝનમાં પાઉંભાજી ખાવાની એકદમ મજા આવે છે, તો તમે પણ બનાવજો. અને સાથે સાથે મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. ફ્રીમાં ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય છે, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટમાં લખજો કે તમને તવા પાઉંભાજી કેવી લાગી. બાય, આવજો. જય શ્રી કૃષ્ણ. મળશું અગલા વ્લોગમાં.